હું ભારતીય જનતા પાર્ટીના અને અમારા વરિષ્ઠ એવા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા માન્ય શ્રી અમિતભાઈ સાહેબ અને તથા અમારી ટીમ જે ગુજરાતની ટીમ અમારા મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, ભીખુભાઈ દલસાણિયા અને સર્વે વડીલો મિત્રો અને જે લોકોએ મારા માટે જે લાગણી બતાવી છે અમારી ટીમે, એ બદલ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં અમારી ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિગત કે કોઈ કાસ્ટિઝમ હોતી નથી. એમાં જે પણ સૈનિક તરીકે કામ કરતા હોય છે એમને મોડા વહેલા કોઈ ને કોઈ નાનું મોટું ફળ રૂપે મળતું હોય છે. મને જે જવાબદારી મળી છે એ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર સમગ્ર ગુજરાતની અંદર મારી જવાબદારી રહેશે અને પાર્ટી જે કંઈ બી મોવડી મંડળ નક્કી કરશે કે ભાઈ મારે કયા જગ્યાએ જવું, કયું કામ કરવું, એ પ્રમાણે અમે બધા સાથે મળીને કામ કરીશું. સૌપ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ, કાર્યકારી અધ્યક્ષ નડ્ડાજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડે રાજ્યસભાની ચૂંટણી માટે દેશના વિદેશ મંત્રી એકદમ સાલસ અને સરળ સ્વભાવના એવા એસ જયશંકરજી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એવા જુગલજી ઠાકોર, જેઓ બક્ષીપંચ મોરચાના મંત્રી પણ છે, આ પૂર્વે પણ અનેક જવાબદારીઓ એ ઓબીસી નેતા તરીકે સમગ્ર રાજ્યમાં કામ કર્યું છે, કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, પદાધિકારી તરીકે કામ કર્યું છે. એમના ફાધર મથુરજીનો પણ ખૂબ મોટો સિંહ ફાળો એ સમાજ સેવામાં રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સાથે પણ એ વર્ષોથી જોડાયેલા રહ્યા હતા. એટલે એક યુવાનને રાષ્ટ્રીય નેતૃત્વએ તક આપી છે. વિદેશ મંત્રી જેઓ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરવાના છે, એટલે ખુશીની વાત છે. કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું કે બંને એવા નામો રાજ્યસભાની ચૂંટણી માટે નક્કી કર્યા છે, ત્યારે કેન્દ્રીય નેતૃત્વનો, પાર્લામેન્ટરી બોર્ડનો, ગુજરાત એકમ વતી હું એમનો આભાર માનું છું. એસ જયશંકરજી અને ભાઈ જુગલ માનની મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ઔપચારિક બેઠક છે. એ પછી 11:30, 10:30 થી 1:30 સુધી સારું મુહૂર્ત છે. એ મુહૂર્તમાં બંને ઉમેદવારો, એ ઉમેદવાર નથી કહેતો, હું રાજ્યસભાના સભ્ય કહું છું, કારણ કે બંનેની જીત એ સુનિશ્ચિત છે. ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં કરવા જઈ રહ્યા છે ત્યારે ફોર્મ ભરશે. એ પછી પત્રકાર વાર્તા, વિદેશમંત્રી રાજ્યસભાના નામાંકન ભરતા હોય, ભાઈ જુગલભાઈ નામાંકન ભરતા હોય, એક યુવાન અને ઓબીસી ચહેરો, ઠાકોર સમાજનો એક લડવૈયો એવો નેતા, ત્યારે આપણી સાથે પત્રકારો સાથે પણ 12:30 ભારતીય જનતા પાર્ટી કમલમ કોબા ખાતે વાર્તાલાપ કરશે. આનંદની વાત છે કે આજે રાજ્યસભાના નામાંકન પત્ર એ રાજ્યસભાના સભ્ય બનવા માટે બંને લોકો જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આજ આનંદનો દિવસ છે કે બે નવા રાજ્યસભાના સભ્યો, એક વિદેશ મંત્રીના નામે, એક યુવા ચહેરા તરીકે ભાઈ જુગલભાઈ, એ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે. અગાઉ પણ મેં વાત કરી હતી, કોંગ્રેસ એમના વખતે પણ આ પ્રકારની પેટા ચૂંટણીના કાર્યક્રમ, એ ચૂંટણી પંચે સ્વાયત છે અને ચૂંટણી પંચ ઉપર પણ ભરોસો નથી. એમને ઈવીએમ પણ ભરોસો નથી, એમને દેશની જનતા ઉપર ભરોસો નથી, એમને એજન્સીઓ પર ભરોસો નથી. કારણ કે જ્યારે પોતાની તરફેણમાં ચુકાદાઓ આવતા હોય છે ત્યારે હંમેશા એ દોડી દોડીને બધી જ એજન્સીઓ સારી છે એવું કહે છે. મને યાદ કરાવવું છે કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ લડતા હતા અને બે બેલેટ એ કેન્સલ થયા ત્યારે ચૂંટણી પંચ સામે એનો વાંધો નહોતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ત્યારે પણ હતી, પણ દેશને ને રાજ્યને ગેરમાર્ગે દોરવા જેનો
જનમત પણ જીતી શકતી નથી એવી કોંગ્રેસ એ હવામાં હવાત્યા મારવાનું કામ કરે છે. સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચ એ પોતપોતાની રીતે નિર્ણય કરે છે. અમને પૂરી શ્રદ્ધા છે કે જે વ્યવસ્થાઓ જે નિયમો બિના છે એના આધાર ઉપર એ નિર્ણય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટી બંને ઉમેદવારો સુનિશ્ચિતપણે જીતશે અને એ પ્રકારે એની ચૂંટણી થશે એવો મને ભરોસો છે. તો આપણે જણાવી દઈએ કે ભાજપ દ્વારા એક તરફ નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યાં બીજી તરફ જુગલજી ઠાકોર કે જેમને રાજ્યસભાના સાંસદ તરીકે એમને મેદાનમાં ઉતારવા બદલ તેમણે પાર્ટીનો આભાર પણ માન્યો અને સાથે જ કહ્યું કે તેમની નિષ્ઠા પ્રમાણે ગુજરાતના મુદ્દાઓને રાજ્યસભામાં ઉઠાવશે અને પાર્ટી દ્વારા જે પણ દિશા સૂચન કરવામાં આવશે તે પ્રમાણે તેઓ કામ કરશે. સાથે જીતુ વાઘાણીએ કોંગ્રેસને લઈને પણ કેટલાક આરોપો લગાવ્યા.